હવે આગળ આપણે અભ્યાસક્રમમાં પ્રકરણમાં ઘાત અને ઘાતાંક વિશે જોઈએ. અગાઉ ઘાત ઘાતાંક ભણી આવેલા છે. પુનરાવર્તિત ગુણાકારમાં આપેલી સંખ્યાને ટૂંકમાં આપણે ખાસ સ્વરૂપે દર્શાવીએ. દાખલા તરીકે એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ હોય તો એકની એક સંખ્યા એક કરતાં વધારે વાર ગુણાકારમાં આવે તો એને પુનરાવર્તિત ગુણાકાર કહેવાય. અને આપણે ટૂંકમાં ઘાત સ્વરૂપે લખીએ છીએ એક્સની ચાર. તો ઘાત સ્વરૂપે આપણે સંખ્યા દર્શાવીએ ત્યારે નીચે છે એ આધાર કહેવાય, ઉપર જમણી બાજુ છે ઘાતાંક કહેવાય. અહીંયા એક્સ આધાર અને ચાર ઘાતાંક કહેવાય. આપણે ઘાત સ્વરૂપે દર્શાવેલી સંખ્યાની કિંમત શોધતા હોય, ઘાત સ્વરૂપે દર્શાવેલી સંખ્યાની કિંમત શોધવી હોય તો પહેલા પુનરાવર્તિત ગુણાકારમાં દર્શાવવી પડે અને પછી ગુણાકાર કરવો પડે. જેમ કે ઉદાહરણ લઈએ, બે ની ચાર ઘાત, આ ઘાત સ્વરૂપે સંખ્યા છે અને એની આપણે કિંમત શોધવી છે. તો બેની ચાર ઘાતને આપણે પુનરાવર્તિત ગુણાકારમાં દર્શાવીએ તો જેટલી ઘાત હોય એટલી વખતે સંખ્યા પુનરાવર્તિત ગુણાકારમાં હોય. તો આપણે બેનો ચાર વખત ગુણાકાર કરીએ. હવે એનો ગુણાકાર કરીએ તો બિંદુ ચાર ચારમાં આપણું સોળ કિંમત થાય. એવી રીતના પાંચનો ગણ અથવા પાંચની ત્રણ ઘાત, પાંચની ત્રણ ઘાતની કિંમત, પાંચના ઘનની કિંમત શોધવી હોય તો પાંચને ત્રણ વખત ગુણાકારમાં દર્શાવીશું. અને ગુણાકાર કરીએ તો 125 એ પાંચના ઘનની કિંમત થાય, પાંચની ત્રણ ઘાતની કિંમત થાય. આ રીતે ઘાત સ્વરૂપે આપેલી સંખ્યાને આપણે કિંમત શોધતા હતા. હવે સંખ્યાઓને અહીં ઘાતને વ્યસ્ત કરવામાં આવે. અગાઉ ભણેલા છે કે વ્યસ્ત સંખ્યા એટલે, વ્યસ્ત સંખ્યા એટલે જે બે સંખ્યાઓનો ગુણાકાર એક આવે એ બે સંખ્યા એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય. અહીંયા આપણે ઘાતનો વ્યસ્ત કરવાનો છે. વ્યસ્ત બેના ઘરમાં વ્યસ્ત કરવો હોય તો એક છેદમાં બેનો ગણ, છેદમાં ઘાત છે એને અંશમાં લાવીએ એની ઋણ ઘાત થઈ જાય. ઋણ ઘાત અંશમાં ઋણ ઘાત હોય એની કિંમત કરવી હોય તો ધનમાં તો છેદમાં લઈ જવા પડે, અને છેદમાં ઋણ ઘાત હોય તો અંશમાં ધન ઘાત થાય. તો બે નો ગણ નો વ્યસ્ત એની ઋણ ત્રણ ઘાત થાય. બીજો રહીએ સાતનો વર્ગ નો વ્યસ્ત કરવો હોય તો એક છેદમાં સાતનો વર્ગ થાય. સાતના વર્ગનો વ્યસ્ત એક છેદમાં સાતનો વ્યસ્ત થાય, વર્ગ થાય. હવે એને લખવો બીજી રીતે તો સાતની ઋણ બે ઘાત લખાય. અગાઉના ધોરણમાં આપણે ઋણ ઘાત દર્શાવતા નહોતા સાતમામાં, એટલે ભાગાકારના નિયમ પ્રમાણે છેદમાં જઈને બાદબાકી કરતા હતા. હવે અંશમાં સીધી ઋણ ઘાત દર્શાવી શકાય. એવી રીતના સંખ્યાને વિસ્તૃત સ્વરૂપે દર્શાવો. દાખલા તરીકે 2 લઈએ તો
જ્યારે એમ
n बटा मोटी बाय टू। पहली गार मोटी हुआ है, पाचनी गार बात करने गार नानी हुआ है, तो ये सीधी अंशमत ही अंशमत बात थी क्या है m ऊंचा n बराबर। और n नानी हुआ है n बटा, तो बीची सत्य का प्रमाण है इन्हीं n गार भाग्य इन्हीं n गार बराबर एक छेद मार इन्हीं n ऊंचा n। सिग्मा जे अपने बात करके कही है मोटी माथी नानी बात करिए प्यारे जो एम नानी होय एम करता। त्रिजी शक्यता प्रमाण है बनने का सही हो इन्हीं एम गर बने इन्हीं एम गर, तो बनने का सही हो जो इन्हीं एम ऊंचा एम बराबर इन्हीं जीरो करता है और कोई पन संख्या ने जीरो करने की मत एकाव क्यारे थाय जो एम अने एन सरखा हो तो एम अने एन की किंमत सरखी हो बने घात सरखी हो तो एन जीरो घात थाय अने एनी किंमत एक आवे। भागाकारना नियम प्रमाणे रकम नहीं आवे। उदाहरण चांदी पांच घात भाग्य चांदी त्रण घात। अहीं आधार सरखो छे चार चार भागाकारनी क्रिया छे। घातना भागाकारनो नियम लागे भागाकारनो नियम प्रमाणे घातना कोई भागभागी थाय तो आधार ऊपर आधार एटले रहे ऊपर भागभागी बताइए पांच ओछा त्रण। पहली घात पांच मोटी छे पांचमी घात त्रण नानी छे भागभागी थई शके छे એટલે સીધી ભાગભાગી થાય બરાબર ચારની બે ઘાત થાય। બીજી શક્યતા પ્રમાણે પાંચની છ ઘાત ભાગ્યા પાંચની આઠ ઘાત નવ ઘાત થાય તો અહીંયા આધાર સરખા છે બરાબર ભાગાકારની ક્રિયા છે એટલે નિયમ પ્રમાણે ઘાતાકોની બાદબાકી થાય પણ પાંચ આગલી ઘાત છ નાની છે પાંચમી ઘાત મોટી છે એટલે આપણે એક મૂકી છેદમાં જતા હતા છેદમાં મોટીમાંથી નાની બાદ કરતા એના બરાબર એક છેદમાં પાંચમી ત્રણ ઘાત આને અંશમાં લખવા હોય તો પાંચમી ઋણ ત્રણ ઘાત થાય એમ ના કરીએ સીધી બાદબાકી કરી લઈએ તો પાંચમી છ ઓછા નવ બરાબર પાંચમી ઋણ ત્રણ ઘાત લખી શકાય એક મુખ્ય છેદમાં જઈ બાદબાકી કરતા જેમ કે અંશમાં સીધી બાદબાકી કરીએ ઋણ ઘાત રખાય બરાબર। ત્રીજી શક્યતા પ્રમાણે ઘાતાંક સરખા હોય પંદરની દસ ઘાત ભાગ્યા પંદરની દસ ઘાત કરવી હોય તો પંદરની દસ ઓછા દસ બરાબર પંદરની જીરો ઘાત થાય હવે ખાસાદુર બાકી ગયા કિંમત સુધી હોય તો કોઈ પણ સંખ્યાની જીરો ઘાતની કિંમત એક આવે કોઈ પણ સંખ્યાની જીરો ઘાતની કિંમત એક આવે બરાબર। તો આ બે નિયમ છે બે નિયમ પ્રમાણે ત્રીજો નિયમ લઈ લીધા ઘાતના ઘાતનો નિયમ છે ઘાતની ઉપર ઘાત આપી હોય તો એની એમ ઘાત આખાની એમ ઘાત એની એમ ઘાત છે અને આખા કૌંસની એમ ઘાત છે ઘાત એન એ ઘાતની ઉપર ઘાત છે અને આ રીતે હોય તો ઘાતાંકોનો ગુણાકાર થાય એની એમ ગુણ્યા એન બરાબર એની એન એન થાય। આ નિયમ પ્રમાણે ઉદાહરણ લઈએ એની ત્રણ ઘાત આખાની ચાર ઘાત અહીંયા ચાર એ બેની ઘાતની ઘાત થઈ ઘાતની ઉપર ઘાત હોવાથી ઘાતાંકોનો ગુણાકાર થાય બેની ત્રણ ગુણ્યા ચાર બરાબર બેની બાર ઘાત। હવે બીજા બે નોંધ કરેલી નિયમ નિયમ તરીકે છે કૌંસની બહાર આપેલી ઘાત આખા કૌંસની ઘાત કરે કૌંસમાં એ બી આખાની એમ ઘાત આ આખા કૌંસની એમ ઘાત છે
કૌંસની અંદર જે સંખ્યા છે એ દરેકની ઘાત કહેવાય. પછી એ ગુણાકારથી જોડાયેલી હોય કે બાદ ભાગાકારથી જોડાયેલી હોય. અહીંયા ઘાત આપી શકાય એમ ઘાત ઈની ગણાય, એમ ઘાત બીની ગણાય. એટલે ઈની એમ ઘાત ગુણ્યા બીની એમ ઘાત લખાય, બંને સંખ્યાની ઘાત કરાય છે. એવી રીતના ભાગાકારમાં સ્વરૂપો આ સંખ્યા એ ભાગ્યા બી અને ઉપર એમ ઘાત હોય તો પણ આ આખા કૌંસની ઘાત ગણાય. કૌંસની અંદરની દરેક સંખ્યાની ઘાત ઈની ઘાત ગણાય, બીની ગણાય, કૌંસની ગણાય, છેદની ગણાય. એટલે ઈની એમ ઘાત છેદમાં બીની એમ ઘાત કરાય છે. કૌંસની બારની ઘાત કૌંસની અંદરની દરેક સંખ્યાની ઘાત આપી શકાય. હવે આપણે જે ઘાત ઘાતાના નિયમો છે, ઘાતના ગુણાકારના નિયમ, ઘાતના ભાગાકાર નિયમ અને ઘાતના ઘાતના નિયમ, આધાર સરખા હોય ગુણાકારની ક્રિયા કરવાની હોય તો ઘાતાંકોનો સરવાળો થાય. આધાર સરખા હોય અને ભાગાકારની ક્રિયા કરવાની હોય તો ઘાતાંકોની બાદબાકી થાય. અને ઘાતની ઉપર ઘાત આપી હોય તો ઘાતાંકોનો ગુણાકાર થાય. હવે આપણે એના આધારે એક બે દાખલા લઈએ. ત્રણનો વર્ગ આખાની ચાર ઘાત ભાગ્યા ત્રણની ત્રણ ઘાત ગુણ્યા ત્રણનો વર્ગ. હવે અહીંયા આગળ નિયમ લગાવીએ બંને બાજુ. અહીંયા ઘાતની ઉપર ઘાત છે, ઘાતના ઘાતનો નિયમ લાગશે. અહીંયા ઘાતના ગુણાકારની વર્ગ આધાર સરખા છે, ગુણાકારની ક્રિયા છે. તો આના નિયમ પર ઘાતની ઉપર ઘાત છે તો ઘાતનો ગુણાકાર થાય છે બે ગુણ્યા ચાર. ભાગ્યા છે એમ જગ્યાએ છેદમાં લઈ જઈએ તો પણ ચાલે, ભાગ્યા જઈએ. ગુણાકારના નિયમ પ્રમાણે ઘાતાંકોનો સરવાળો થાય ત્રણ વત્તા બે બરાબર ત્રણની આઠ ઘાત ભાગ્યા ત્રણની પાંચ ઘાત. હવે અન્ય વચ્ચે ભાગાકારનો નિયમ લાગે. ભાગાકારના નિયમ પ્રમાણે ઘાતાંકોની બાદબાકી થાય. આગળની ઘાત મોટી છે, પાછળ ઘાત નાની છે, બાદબાકી થઈ શકે છે. એવું શોધ કરીએ આઠ ઓછા પાંચ બરાબર ત્રણની ત્રણ ઘાત. આ થયો સાદું રૂપ આપી ગયા. જો આગળ એમ કીધું હોય કે સાદું રૂપ આપી કિંમત શોધો તો અહીંયા આગળ કિંમત લાવવા માટે ત્રણની ત્રણ ઘાત છે, પૂર્ણાવૃત્તિ દસ ગુણાકારમાં લખીએ તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણાકાર કરીએ ત્રણ ત્રણ કરીએ સત્યાવીસ. આ કિંમત થાય. ઘાતના નિયમોનો ઉપયોગ કરી સાદુરૂપ આપવાનો હોય. જે નિયમ ક્યાં લાગતો હોય તે નિયમ લગાવવાનો હોય. ઘાતની ઉપર ઘાત છે તો ઘાતના ઘાતના નિયમ લાગે અને ઘાતના ઘાતના નિયમ પ્રમાણે ઘાતાંકોનો ગુણાકાર થાય. અહીંયા આધાર સરખા છે, ગુણાકારની ક્રિયા છે, ઘાતના ગુણાકારનો નિયમ લાગે અને ઘાતના ગુણાકારના નિયમ પ્રમાણે ઘાતાંકોનો સરવાળો થાય. અહીંયા આગળ બાદબાકી ભાગાકારનો નિયમ લાગે. આધાર સરખો છે, ભાગાકારની ક્રિયા છે તો ઘાતાંકોની બાદબાકી થાય. બાદબાકી કરી સાદું પાડ્યું અહીંયા કિંમત લાગે. તો અહીંયા ઘાતાના નિયમોનો ઉપયોગ કરવાનો છે. બીજી એક રકમ લખી અને સાદું પાડ્યું. અહીંયા ઋણ ઘાતાંક છે. ઋણ ઘાતાંકને ધન કરવો હોય તો વ્યસ્ત કરવો પડે. તો વ્યસ્ત કરી રાખીએ તો અહીંયા ત્રણ દુત્યાંશ સુધી જાય, બે તૃત્યાંશ થઈ જાય અને ઘાત ઉપર જતી રહે. બીની પાંચ ઘાત છેદમાં ત્રણની ચાર ઘાત ગુણ્યા પાંચ ઉપર આવશે, પાંચની ચાર ઘાત ગુણ્યા બીની ચાર ઘાત. અંશવાળી ઘાત છેદમાં ધન થાય, છેદવાળી ઘાત અંશમાં ધન થાય. ઋણ ઘાત વ્યસ્ત થાય ત્રણની ત્રણ છ ઘાત ગુણ્યા ત્રણની
चाहिए जो दाखला मूक दो सादु रूपा की किंमत शोध तो किंमत मूकिए बी एक घात ले बी पांच एक घात ले पांच त्रो वर्ग त्रन गुणिया त्र गुणाकार करिए त्रे नौ पच्चीस ने किंमत है फरी थी ऋण घातांक होने धर्म फिर हो तो व्यस्त करव पड़े त्री ऋण चार घात एक छेद में त्री चार घात अंश में एक रकम जरूर रहती नहीं त्री चार घात रहती छेद में बेनी ऋण पांच घात है एनो व्यस्त करे तो पांच बेनी पांच घात पर थे बराबर तो घात घाता में नियम प्रमाण सदरूप आप हमें आंदर संख्या ने प्रमाणित स्वरूप दर्शाव आए बहुत मोटी संख्या हो बहुत नानी संख्या हो जेने लखवामां वाँचवामां तकलीफ पड़े तो ये संख्या ने प्रमाणित स्वरूप दर्शाई शकाय दसना धन और ऋण घातांक वडे प्रमाणित स्वरूप दर्शावामां आवे छे सात पूर्णांक दर्शन पूर्णांक लाइ दिए तो सात पूर्णांक
पाचा के स्थान से छान से लक्ष्मी ऋण छ गाल समय बागा काम जाए पूर्ण बना हो तो दस छेद में सात छेद में छ आ रीत आने पूर्णांक है पॉइंट खसेड़ा मैं पॉइंट गाल बढ़ समय ऋण गाता बढ़ समय आ प्रमाणित स्वरूप संख्या संख्याओं ने प्रमाणित स्वरूप में दर्शा है हवे बोर्ड पर एक रकम लई प्रमाणित स्वरूप लखी संख्या लीजिए આ સંખ્યાને પ્રમાણિત સ્વરૂપ દર્શાવી હોય તો અહીંથી આ સંખ્યાઓ દશાંશ ચિહ્ન સંખ્યાની પાછળ પડે આપણે પોઈન્ટ પૂર્ણાંક મૂલ્ય અંક રાખીએ તો છ પોઈન્ટ જીરો 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 લખાય તો એના માટે પાછળ દશાંશ ચિહ્ન જમણી બાજુ લેતી હોય તો ગુણાકાર ગુણાકારમાં દશાંશ ચિહ્ન જમણી બાજુ કરશે ભાગાકારમાં ડાબી બાજુ કરશે એટલે ટૂંકમાં લખવું હોય તો છ ગુણ્યા દસ ગુણ ચાર પાંચ ટકા અહીંયા દશાંશ છે આટલે પાછળ એમ જગ્યાએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ સ્થાન થશે બીજું તો એક પોઈન્ટ પંચાણું ગુણ્યા દસની સાત આઠ અંક ખસેડવા છે પણ એક અંક રાખવાનો એટલે વડે ગુણ્યા છે દસ છોડી જાય હા એવી રીતના નાની સંખ્યાઓ तीजी संख्या के लिए जीरो पॉइंट यानी दशांश प्रमाणित स्वरूप दर्शा हुआ है तो अहीं आगर पॉइंट पछी एक अंक राखी पूर्णांक में एक अंक राखी बे पॉइंट एक करिए अने स्थान पर से एक बे तीन चार पांच तो दस की ऋण पांच नानी संख्या ने दस की ऋण घातांक वाले दर्शावा है मोटी संख्या ने प्रमाणित स्वरूप धन घातक में दर्शावा है छे आ संख्या ने प्रमाणित स्वरूप दर्शावी घनी नानी संख्या क्या एक करता है नानी संख्या यानी प्रमाणित स्वरूप दर्शावी हो तो आपने अहीं आगळ 3.45 કેટલા સ્થાન થશે સાત સ્થાન બરાબર તો અહીંયા દસની ઋણ સાત કાત લખાય 3.45 અને દસની ઋણ સાત કાત લખાય આ પ્રમાણિત સ્વરૂપ દર્શાવી કહેવાય હવે સાદરૂપ આપી કિંમત શોધો એની પાછળ જોઈએ રકમ છે નિયમ પ્રમાણે સાદરૂપ આપીએ તો આધાર સરખા હોય અને ગુણાકારની ક્રિયા હોય તો ઘાતાંકનો સરવાળો થાય અને ભાગાકારની ક્રિયા તો ઘાતાંકની વાત કરી રહી તો ઉપર આધાર તો સરખા છે બધામાં તો ઉપર બેની આઠ ઘાત વત્તા અનુસાર ઘાત વત્તા ત્રણ ઘાત છેદમાં બેની એક ઘાત વત્તા બે ઘાત ઘાતાંકનો સરવાળો કરીએ તો અગિયાર ઓછા સાત બેની ચાર ઘાત છેદમાં બેની ત્રણ ઘાત આ બે વચ્ચે ભાગાકારનો નિયમ લાગે અને ભાગાકાર નિયમ પ્રમાણે ઘાતાંકનો બાદ રાખી દે તો બેની ચાર ઓછા ત્રણ બરાબર બેની એક ઘાત આ સાદરૂપ થયું બેની એક ઘાતની કિંમત બે થાય
तो वही अगर साधन पापी कीमत शोधवा में जे कारखाना नियम आपने बनाया ए नियमों का उपयोग करवानो छे। नियम प्रमाणे जे आगे जे नियम आपके नियम लगाता लगाता कीमत शोधवानी होय साधन पापवानो होय।